કેશોદના અક્ષયગઢ શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળમાં આરજી હકુમતના લડવૈયા એવા ઋતુભાઈ અદાણીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં વિદ્યાર્થીઓ તેમજ સંતો અને શિક્ષકોએ ઋતુભાઈના સ્મારકને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. સહન કરવા તમને ખબર પડે ને, શિક્ષક તમને ખીજા આવે તો એને તમારે શું કરવાનું હોય? સહન કરવું હોય. જેટલું સહન કરીએ એટલી વિદ્યા આવે. પહેલાના સમયમાં કહેતા ને, સોટી વાગે સહન સહન વિદ્યા આવે. હવે સોટી વાગે આપણે શિક્ષક દિન તરીકે ઉજવીએ છીએ, સાથે સાથે અમારી આ સૌરક્ષય નિવારણ સમિતિ અને શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ અક્ષયગઢ સંસ્થા માટે આજનો દિવસ છે એ અન્ય રીતે પણ ખૂબ મહત્ત્વનો, એટલા માટે કે આજનો દિવસ આ સંસ્થાના સંસ્થાપક સ્વર્ગસ્થ મુરબ્બી શ્રી ઋતુભાઈ અદાણીની આજે 22મી પુણ્યતિથિ હતી અને એમની પુણ્યતિથિ નિમિત્તે અમારી સંસ્થામાં એક ભવ્ય રીતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ છે એ યોજાઈ ગયો. પૂજ્ય સંતો, મહાનુભાવો, શિક્ષકો અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો. પૂજ્યપાદ અચલ જીવન સ્વામી અને ઋતુભાઈની સાથે જેમણે દિવસો વિતાવ્યા છે એવા માનની શ્રી વિઠ્ઠલબાપુએ ઋતુભાઈના સંસ્મરણોને તાજા કરી અને વિદ્યાર્થીઓને એમના જીવન વિશે ખૂબ સરસ માહિતી અર્પી પૂજ્ય સંતો અને મહાનુભાવો દ્વારા ઋતુભાઈને પુષ્પાંજલિ અર્પણ કરી અને આજના દિવસે શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ અમારી સંસ્થામાં ખૂબ સારી રીતે ઉજવાઈ ગયો. આજે ઋતુભાઈ અદાણીનું
શ્રદ્ધાંજલિ પર્વ છે, પુણ્યતિથિ છે. કેશોદ અક્ષયગઢ ગુરુકુલ ખાતે બાળકો દ્વારા, મહાનુભાવો દ્વારા, સંતો દ્વારા તેમના શ્રદ્ધાંજલિ પર્વનું પ્રોગ્રામનું આયોજન થયેલું. રતુભાઈ અદાણીએ દેશને માટે, સમાજને માટે, રાષ્ટ્ર માટે ખૂબ સારા કાર્યો કર્યા છે. એમની જ્યારે 16 વર્ષની ઉંમર હતી ત્યારે ગાંધીજીએ દેશના યુવાનોને સત્યાગ્રહ આંદોલન માટે આહૂત કર્યા અને એ વખતે ઝવેરચંદ મેઘાણી અમરેલી ખાતે યુવાનોને મળવા માટે આવ્યા. એક પછી એક એ યુવાનોને મળતા મળતા જ્યારે રતુભાઈ અદાણીનો વારો આવ્યો ત્યારે ઝવેરચંદ મેઘાણીએ એમની ઉંમર જાણી 16 વર્ષની ઉંમર ઝવેરચંદ મેઘાણીએ ના પાડી કે તમે આ આંદોલનમાં ન જોડાઈ શકો. રતુભાઈ અદાણી કહે શા માટે? ઝવેરચંદ મેઘાણી કહે તમારી ઉંમર નાની છે અને સત્યાગ્રહમાં જોડાવા માટે 18 વર્ષની ઉંમર જોઈએ. ત્યારે રતુભાઈ અદાણીએ ખૂબ સરસ જવાબ આપ્યો કે ભગવાને મને 2 વર્ષ મોટો જન્મ આપ્યો, એમાં કંઈ મારો વાંક નથી, એ તો ભગવાનની ઈચ્છા. ગાંધીજીએ 2 વર્ષ વહેલું આંદોલન શરૂ કર્યું સત્યાગ્રહનું, એમાં પણ કંઈ મારો વાંક નથી, એ ગાંધીજીની ઈચ્છા. એટલે મારે તો આ જ ઉંમરે, આ જ સમયે આંદોલનમાં જોડાવવું છે અને દેશ માટે, દેશને આઝાદ કરવા માટે કાર્ય કરવું છે. આ જવાબ સાંભળીને ઝવેરચંદ મેઘાણી ખુશ થયા અને એમણે નક્કી કર્યું કે આ યુવાનને આપણે આંદોલનમાં જોડવા છે. આવા જ યુવાનની આંદોલનમાં જરૂર છે. એ સત્યાગ્રહ આંદોલનમાં જોડાયા. ગાંધીજીની વિચારધારા સાથે એમણે દેશ માટે ખૂબ સારું કાર્ય કર્યું અને ત્યાર પછી અહીંયા કેશોદ ખાતે સોરઠમાં ક્ષય નિવારણ સમિતિની રચના કરી, ટીબી હોસ્પિટલ બનાવી અને સમાજ માટે પણ એમણે ખૂબ સારું કાર્ય કર્યું. આવા ઉમદા વ્યક્તિત્વ માટે આપણે આજના દિવસે ખૂબ ખૂબ શ્રદ્ધાંજલિ અર્પીએ, એમના આત્માને ભગવાન શાંતિ સુખ અર્પે એવી પ્રાર્થના કરીએ. જય સ્વામિનારાયણ.